रेडियो सिटी वार्ता.com तमने तमारी आसपास कोई एवी महिला मळे के जे जीवन मां 50 नी उम्र वटावी चुकी होय ए पछी पोतानुं सपनुं साकार करवा माटे जीरो थी साव नवेसर थी शरूआत करे तो नवाई तो लागे ने। वेल छेल्ला बे दिवस थी देश भर मां आवी ज एक महिला नी चर्चा छे जेना विषय नी वात आजे तमने करीश हुं वार्ता.com मां। ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુનિંગ કર્યું છે તમે, મારું નામ છે પૂજા અને વાત થઈ રહી છે ભારતના વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ઈ કોમર્સ સ્ટાર્ટઅપ નાયકાના નાયિકા ફાલ્ગુની નાયર વિશે। 5-6 વર્ષ પહેલા જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ કરતા ફેસબુક વધુ વાપરતા ત્યારે નાયકાનું જબરદસ્ત એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન ફેસબુક એડ્સમાં ચાલતું એ જોઈને મને અને મારા જેવા બીજા ઘણા લોકોને એવો વિચાર આવ્યો હશે કે ભાઈ આમ ઓનલાઈન બ્યુટી પ્રોડક્ટ્સ શેડ્સ ચેક કર્યા વગર એ પણ ભારતમાં કોણ ખરીદતું હશે। પણ એ જ વસ્તુ નાયકાના ફાઉન્ડર અને સીઈઓ ફાલ્ગુની નાયરને પાક્કી ખબર હતી કે ઇન્ડિયન વિમેન આર ગોઈંગ ટુ લવ હર સ્ટાર્ટઅપ આઈડિયા। મુંબઈના મિડલ ક્લાસ ગુજરાતી બિઝનેસ પરિવારમાં ફાલ્ગુની નાયરનો જન્મ। એ વખતે એમનું નામ ફાલ્ગુની મહેતા હતું। એમના પિતાનો બેરિંગ્સનો એક નાનકડો બિઝનેસ હતો જેમાં એમના મા પણ હેલ્પ કરતા। બિઝનેસ ભલે નાનો હતો પણ પરિવાર ગુજરાતી હતો અને ગુજરાતી ઘરમાં ધંધો અને ઇન્વેસ્ટમેન્ટ એની વાતો ન થાય એમ કેમ બને। ફાલ્ગુની અને એમનો ભાઈ એ બંને આ જ વાતાવરણમાં ઉછર્યા। મોટા થઈને ફાલ્ગુનીના ભાઈ ડોક્ટર બન્યા અને ફાલ્ગુનીએ આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએની ડિગ્રી લઈ અને બેન્કિંગ સેક્ટર જોઈન કર્યું। ભારતની વન ઓફ ધ લાર્જેસ્ટ બેંક્સ કોટક મહિન્દ્રા સાથે એમણે 18 વર્ષ જેટલો લાંબો સમય ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું। પણ એમની અંદરનો જે એન્ટરપ્રિન્યોરશિપનો કીડો હતો ને એ ક્યાંક ને ક્યાંક સળવળ્યા કરતો। બસ એ કરવું ક્યારે એ સમય નહોતો મળી રહ્યો અને હવે ઉંમર પણ ટીક 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 કરી રહેલી। જોકે જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે જ્યારે ફાલ્ગુનીના બંને બાળકો અહીંયા ઇન્ડિયામાં સ્કૂલિંગ પતાવીને ફર્ધર સ્ટડીઝ માટે અમેરિકા ગયા। બસ આ જ સમયગાળા દરમિયાન ફાલ્ગુનીને એમ લાગ્યું કે હવે મારી પાસે જીવનમાં મારી ઈચ્છા મુજબનું કામ કરવાનો એક્સ્ટ્રા સમય છે। પણ ઉંમર ઓલમોસ્ટ 50ની થઈ ગયેલી। 10-1 વર્ષની અંદર તો કોઈ પણ વ્યક્તિ જે નોકરી કરતી હોય રિટાયર્ડ થઈ જાય, પણ ફાલ્ગુનીએ પોતાના સપનાઓને જીવવાનું નક્કી કર્યું અને એટલે એમણે એમની ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકેની જોબ એટ હર કરિયર પીક છોડી અને પછી ફેમિલી ફંડિંગથી એમના હસબન્ડ અને મા સાથે મળીને નાયકાની શરૂઆત કરી। એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી। 2012ની સાલથી આજે 2021ની સાલ 9 વર્ષમાં નાયકાએ જે ગ્રોથ નોંધાવ્યો છે એનું ઉદાહરણ આપણે બધાએ પરમ દિવસે જોયું। આજે જે જગ્યાએ મુંબઈમાં નાયકાની ઓફિસ છે એ જ જગ્યાએ એક સમયે ફાલ્ગુની નાયરના પિતાનો ત્યાં બેરિંગનો નાનકડો બિઝનેસ હતો। ત્યાંથી થયેલી શરૂઆત પછી પરમ દિવસે જ્યારે સ્ટોક એક્સચેન્જમાં નાયકાનું લિસ્ટિંગ થયું, આજે ફાલ્ગુની ભારતના ફર્સ્ટ એવર સેલ્ફ મેડ મહિલા અબજોપતિ છે વિથ અ નેટવર્થ ઓફ $6.5 બિલિયન. જ્યારે ફાલ્ગુનીને એમની સક્સેસના રહસ્ય વિશે પૂછવામાં આવ્યું ને ત્યારે એમનો જવાબ બહુ જ સિમ્પલ હતો, જે કદાચ આપણે અત્યાર સુધીમાં હજારો વખત સાંભળી ચૂક્યા હોઈશું, નેવર એવર ગીવ અપ ઇન લાઈફ એન્ડ ડોન્ટ હેઝિટેટ ટુ ટેક રિસ્ક। પણ ફાલ્ગુની મહેતા નાયરે આ માત્ર વાત ન કરી, એને અમલમાં પણ મૂકી બતાવી। હવે વારો તમારો અને મારો છે, આપણા સપના સાકાર કરવા માટે આગળ વધવાનો વારો એન્ડ નેવર એવર ગીવ અપ વાળો જે એટીટ્યુડ છે એને અપનાવવાનો। એની સાથે જ આજની વાર્તા.com ની વાર્તાને લઈને જો તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય તો ચોક્કસ મને લખીને મોકલી આપજો। રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે, મારું નામ છે પૂજા। ગુડ મોર્નિંગ Radio City, Warta.com.